રોયા હું જાય કયો છે મને એ રોયા તો તમે વધારે માનતા પણ ને આવું છે માર ભેગુ હે માર ભેગુ આવું છે હું નામ છે દયા કેવી અધોગતિ હે ઘરમાં કમાવા વાળું કોઈ નહીં કરવા વાળું કોઈ નહીં અને માથે જવાબદારી નથી પૈસા પડ્યા છે મારા કેટલા છે 60 રૂપિયા પડ્યા પછી ઘટશે તો કે ક્યાંથી લઈ આવશો મારો ભગવાન ઘર નું કામ બધું કોણ કરે કરું તો રસોઈ કરે છે કેટલા વર્ષ ની છે અને તમારો દીકરો છોકરા પપ્પા ગુજરી ગયા પછી કે પેલા પેલા વહી ગઈ નથી બે દીકરા છે એ તમારે ભેગા રહીએ એક લઈ ગઈ અને મોટો છે ને મોટો છોકરો છે ને મોટો છોકરો એને હું આવી ગયો ને એ કઈ કામ કરે એક તો મોટો છોકરો આમ હાચવે દેખરેખ રાખે ઘર ની ના એમ કઈ નઈ પૂછવાઈ નો આવે ભૂખ લાગી છે શું ખાવું છે ભાવ નો ખાય શું ખાવું છે ભાવ નો ખાય સોરી કરે કોણ નવડાવવાનું તમારે તમે અમને બોલાવ્યા છે તો તમારે શું કરવું હું નિર્ણય લેવો છે રૂબરૂ આવવાનું કારણ કે તમારે શું નિર્ણય લેવો છે સ્કૂલ ચાલુ છે ભણવા જાય છે શું કામ હોય બાપા મોરી માં લઈ જાઓ દીકરો આનંદ કી દીકરી છે એનાથી ના દીકરી એટલે આ દીકરા ની દીકરી છે જન્મ થી બેન ને તકલીફ છે ત્રણ મહિના
અર્થે તો પપ્પા હોય એમ ને તકલે ભેટી આવું છું તમારા ગામનું વિચારવાનું આપણે આપણું તો બધું આપણે કરીએ પણ એનું વિચારવું પડે ને બે ત્રણ કલાક સો કલાક ડાયાબિટીસ નું ઈ બધું મટી ગયું કડવું ઝેર જેવું લાગે તો દવા પીતા હોય તમે તો એટલું ખાવું તો પડે ને આઈરે ઉલટી કરી નાખું ગાવ ના એમનો ઉલટી કરી નાખું વાત બધી સાચી પણ તો દવા ચાલુ રો મચ્છરને જો રોય હું જાય કયો જી મને એ રોય તો તમે વધારે માંદા પડો ને ના ભલે ઉભો થાઉ છે બસ રોવાથી હું થાય મન કયો જી હું કામ રોવો હું કામે જેમ રોય ચોપટો શ્વાસ ચડે જો રો મચ્છરને જો હું થાય છે કઈ છોકરો એને પણ બધા એનું કેવું કરવાનું આવું મરે છોકરી નું કરવું ઘરવાળી નું કરવું છોકરા નું કરવું કઈ નઈ હાલો એનું હું ગોઠવી દઉં છું આનું આનું ગોઠવી દઉં અને અત્યારે તમારે આઈથે રસોઈ કરો છો તો કરિયાણું બધું મુકતી જાવ છાના રહી જાવ જો આનું આનું ગોઠવી દઉં હો એને આપણે હા એને હાચવું છું તમે ચિંતા કરો તમે પેલા છાના રહી જાવ છાના રહી જાવ છાના રહી જાવ પેલા ના કઈ નઈ બાપા હું કીધું નટાણે બોલે આવ છાના રહી જાવ કપડા નથી જોતા કપડા તો અહિયાં છે બા કપડા કપડા છે કપડા ની કઈ ઉપાધિ નથી ઉભા થાવ હાલો જી જીપ નથી ઉપડતી એક સિંગ આઈ જાય આનું પેલા હું હોસ્ટેલ નું નક્કી કરીને કઉ તમને ક્યાં સેટઅપ કરવું બરાબર એટલે એને હોસ્ટેલ માં મૂકી દો તમારે બે નું જ કરવાનું છે
તરી જ બાપ નું જ્ઞાન છે એ જે સહી આન નું બાપ એ કાય નથી કાલ નું સુકરણ થતું હોય ને આ જાય કે તું કાલ જો જ્ઞાન પાઈ માં સંજા સર કાલ થતું હોય ને ભાઈ તો ભલે કાલ લઈ જાય જા જા તું કાલ પણ ક્ષમા કરે આ એ સુખી લે સરકારી માં બાપા દવા લે દર મહિને શું છે આડું થવું છે હે કેવી અધોગતિ એમ ઘર માં કમાવા વાળું કોઈ નહીં કરવા વાળું કોઈ નહીં માથે જવાબદારી નથી ગામના બાપા સ્વામી ના લીલમભાઈ ત્યાં એક જ ધારા દવાખાને થી આ દવાખાને નહી હવે રોમાં અત્યારે કરિયાણું બધું આપી દે છે પછી ઘટશે તો ક્યાંથી લઈ આવશો મારો ભગવાન દૂધ લેવા કરજો ને મેનેજ કરવું ને લાગે અરે આવું મારે થાયકા હોય બીમાર હોય ઘરમાં આવક ના કોઈ સોર્સ નહીં ખાવું શું પીવું શું જોવાનું આ બધું જોવાનું જેમ છે દિવસ કાઢવા નથી એના માટે દિવસ વાર તારીખ કઈ ન હોય સમય જાય જોયા કરવાનો બસ તારે શું કરવું અહીંયા ઉપરથી પર નોકરી કરીને પૈસા આવશે એનું શું કરીશ ભેગા કરીને પછી શું કરશો બાર દાદા નહી હોય તો કોણ
છોકરા હેપતે છે ને બિચારું, છોકરો હેપતે છે આ ઉંમર, એને બીજી શું ખબર હોય બાળ રમત કેવાય ને, રમવાની ઉંમર છે એની જગ્યાએ, રમવાની ઉંમર ત્રણ ત્રણ ને દોરવાને કઈ નઈ. આપડે કી ક્યાં જોવાનું છે, ઈ તો બિચારું બાળક જીવ છે, એનું ખબર પડે. એને કઈ ખબર જ નથી પડતી પણ કઈ લેવા દેવા બોલતા આવડે છે, આવડે હે બોલતા આવડે છે, હા બાળક છે, કઈ વાંધો નહીં. હાલો બેગ દી માં હું છે ને આયોજન કરી અને કહું હો. બીજી કઈ જરૂરિયાત હોય તો ફોન કરજો. હાલો રજા લઈએ દાદા, જય શ્રી કૃષ્ણ. ચોમાસા માં બારી થી પાણી આવતું હોય સર, જેને જીવનમાં મળ્યું છે ને એને એની કદર નથી, જેને નથી મળ્યું એને ખબર છે કે જીવનમાં એક એક ટુકડા હાટો કેટલું હેરાન થવું પડે.